ને મિત્રો, મજામાં મિત્રો, આપણે જીપીએસસીના જે પેપર્સ છે એમાં નજર કરી રહ્યા છીએ અને જોઈએ છીએ કે કેવું પૂછાઈ રહ્યું છે. પણ હા, તમને સમજાઈ રહ્યું છે એ જ મોટી વાત છે. અને હજુ તો તમે પ્રેક્ટિસ કરશો તો કોઈ પણ વખતે તમને કોઈ પણ દાખલા ઇઝી લાગવાના છે. જોઈએ નેક્સ્ટ. મિત્રો, ભૂમિતિ આધારિત એક સરસ મજાનો પ્રશ્ન છે. મતલબ કે તમે જોશો તો મજા આવશે કે અહીંયા રેખાઓ જે રીતે, મતલબ કે સમાંતર રેખાઓ અને છેદિકાને અનુસંધાને પણ બહુ સિમ્પલ છે. તમે જો વાંચો, નીચે આપેલી આકૃતિમાં એ બી અને સી ડી અને ઈ એફ એ સમાંતર છે. જો આ એ બી સી ડી ઈ એફ આ બધી એકદમ સમાંતર રેખાઓ છે. પછી પી ક્યુ અને આર એસ, હવે એક સમજો, પી ક્યુ એટલે આ રેખા અને આર એસ એટલે આ રેખા, એટલે કે અહીંયા પણ બે રેખાઓ સમાંતર છે. હવે મિત્રો, આ સમાંતર છે પણ અહીંથી વળી એ લોકોએ આમ ક્રોસ કરેલ છે, એટલે કે આર ક્યુ ડી 25° આપ્યો છે. એટલે આર ક્યુ ડી એટલે આ 25° આપેલ છે. બીજી વાત શું કીધી છે, સી ક્યુ પી 60° આપેલ છે. સી ક્યુ પી એટલે આ 60° આપેલ છે. એટલે આમ દર્શાવી દીધું છે, આવું ન લખ્યું તો અહીંયા સીધે સીધું દર્શાવેલું છે. અને શોધવાનું છે ક્યુ આર એસ, એટલે કે ક્યુ આર એસ એટલે આટલું આ આખે આખું શોધવાનું છે. મિત્રો, આમ જોઈએ ને તો સાવ સહેલું થઈ જશે. કેવી રીતના, હું તમને સમજાવું કે જ્યારે આ ધારો કે સમાંતર રેખા છે, મિત્રો ધ્યાન આપજો એકદમ, ત્યારે તમે જ્યારે આમ છેદિકા લ્યો છો, બરાબર આ છેદિકા લ્યો છો, ત્યારે તમને ખબર છે આ ખૂણો અને આ ખૂણો સરખો હોય. સેમ વસ્તુ આ ખૂણો અને આ ખૂણો પણ સરખો હોય, તો આ ત્રણ વસ્તુ સરખી છે. હવે આ ને આ પણ સરખા હોય, 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 આ બધું સરખું છે. એટલે કે તમને અમુક વસ્તુ એમનેમ ખબર પડી જશે. તો હવે જોઈએ, તમે જ કહો કે જ્યારે આ ખૂણાની વાત કરતા હશો, સેમ વસ્તુ જ્યારે સમાંતર છે, જો આ સમાંતર છે રાઈટ, તો આ ખૂણો સરખો હોય, આ ખૂણો સરખો હશે, બરાબર, તો એની સાથે આ ખૂણો સરખો હશે. એટલે આ દાખલા તરીકે 110° હશે, તો આ પણ 110° હશે. તો આ જે વાતો છે એને આપણે ઝીલવી છે. તો હવે તમે ચોક્કસ કહી શકશો કે સર, જો આ 60° હોય તો આટલું પણ 60° હોય, હા કે ના, રાઈટ? કારણ કે તમે જ્યારે આમ કરીને આમ કરો તો સામસામેના સરખા હોય છે, બરાબર, તો આ ને આ સરખા છે, બરાબર. તો એ જ રીતે જ્યારે અહીંથી, કારણ કે સમાંતર છે, તો આ જે ખૂણો હશે એ જ આ ખૂણો હશે, આ ખૂણો હશે એ જ આ ખૂણો હશે, એટલે કે આ ખૂણો અને આ ખૂણો પણ સરખા હશે. તો અહીંયા એ લોકોએ આમ ક્રોસ કરેલ છે, પણ આ અને આ સમાંતર છે, એટલે કે આ પણ આ 60 છે તો આ પણ 60 છે. સેમ વસ્તુ આ કેટલી હશે, જો જ્યારે મેં વાત કરીને કે આ ખૂણો અને આ ખૂણો પણ સરખો હોય, તો આ 25 છે તો આ પણ 25 હશે. હવે મિત્રો, સાવ સહેલું થઈ ગયું. જો અહીંયા કેમ સામસામે સરખા નથી, કારણ કે અહીંયા આ રેખા આમ નથી આવી, અહીંથી આમ ક્રોસ કરેલી છે. તો હવે તમને ખબર પડી ગઈ છે આ 25 છે. અને બીજી વાત, આ 180 હોય, એટલે કે આ 60 હોય ને તો આ 120 હોય, એનો અર્થ કે તમને ખબર પડી ગઈ આ 120 છે અને આ 25 છે. તો 120 અને 25, તો એનો સરવાળો કેટલો આવશે, 145°. તો એવું ક્યાંય આપ્યું છે, તો નથી આપ્યું, એનો અર્થ કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં. ઇઝી ટોકે મિત્રો, ફરીથી કહું છું કે જો આ 25° છે તો આ 25° હશે. એટલે કે હવે તમને સિમ્પલી કહું કે જ્યારે બે સમાંતર રેખા છે તો આ યુગ્મ ખૂણો બનશે, એટલે કે આ ખૂણો ના ખૂણો સરખો હશે, એટલે કે આ 25°. ઇઝ ઇટ ઓકે? બીજી વાત કે આ ખૂણો એ જ આ ખૂણો હોય, પણ અહીંયા આમ સમાંતર રેખા હોય તો એવું નથી કર્યું, આ રેખા આમ આવે, આ રેખા આમ આવે, એટલે એવી રીતે આખું ગોઠવું છે. એટલે આપણને થોડું અલગથી નવું પૂછ્યું છે, પણ તમને એ ખબર છે કે જો આ 60° હોય તો આ પણ 60° હોય. બીજું કે જ્યારે કોઈ પણ રેખા હોય, તમને ટોટલ અહીંથી અહીં સુધીનું કહેતા હોય તો 180 હોય, તો આ 60 હશે, આ 120 હશે. તો 120 અને 60 180 થઈ ગયા, એટલે 120 + 25, એટલે કે 145°. મજા આવી? તો આવું પણ પૂછાય છે. જોઈએ નેક્સ્ટ. મિત્રો, આ પણ મસ્ત છે કે એક બાઇકની કિંમત 96,000 છે, તેની કિંમતમાં પહેલા વર્ષે 30% જેટલું અવમૂલ્યન થાય છે. હવે તમને ખબર છે કે જ્યારે 96,000 હોય અને અવમૂલ્યન કેટલું છે, 30%. હવે દાખલા તરીકે ડાયરેક્ટ 70% ગણી શકો, તમને એમ ખ્યાલ નથી આવતો, તો તમે 96,000, 96,000, 96,000 એમ 3 વાર પણ કરી, એટલે 10% તો આવડો, એમ થઈ શકે. અથવા તો તમે 96 × 3 કરો, 76, 18, 79, 27 ને 28, એટલે કે 28,800, બરાબર, આ 30% થઈ ગયા. અવમૂલ્યન થાય છે એટલે એ ઓછું થઈ જાય છે, એટલે કે 8 × 2 = 10, 9 × 7 = 16, 3 × 67 = 200. તો અહીં તમને ખબર પડી કે પહેલા વર્ષે અહીંયા
30% જેટલું અવમૂલ્યન થયું, એનો અર્થ કે 6700. કોઈ કહેશે કે સર મારે ડાયરેક્ટ કરવું હોય તો સીધું આ તમે 70% ડાયરેક્ટ, તો 6 × 7 = 42, 7 × 9 = 63 અને 6700 ડાયરેક્ટ પણ તમે લઈ શકો છો જે તમને ફાવે. ઇઝ ઇટ ઓકે? હવે વાત શું છે કે પછી જે કિંમત થાય ત્યાર પછીના દરેક વર્ષની શરૂઆતની કિંમત, હવે જુઓ જો આ ઘટી ગયું છે બરાબર, 6700 થઈ ગયું છે પહેલા વર્ષના અંતે, તો હવે જે કિંમત છે કેટલી છે? આટલી છે. હવે એમાં 20% દર વર્ષની જેમ, એટલે પહેલા વર્ષે 20%, હવે તમને ખબર છે કે 10% એટલે શું, 6720 બરાબર, એટલે કે એના ડબલ, તો એ તમારા 20% થઈ જશે. અથવા તો તમને ડાયરેક્ટ ફાવે તો 2 × 2 = 4, 7 × 2 = 14, 1 = 15, 6 × 12 = 13. તો આ તમારા આ જે 20% છે, આ પહેલાં 30% હતા, હવે આ સેકન્ડ ઇયર, તો સેકન્ડ ઇયરમાં શું થશે, 6 × 4 = 10, 5 × 12, 4 × 3 = 7, 5 × 1 = 6, એટલે કે આ બાદબાકી જ કરી છે, બીજું કંઈ નથી. તો હવે છે 53760, ફરીથી 20% હશે, કારણ કે જો દરેક વર્ષની શરૂઆતમાં 20% જાય, અને ક્યાં સુધી, 3 વર્ષ સુધી જવું છે, એટલે પહેલું વર્ષ થઈ ગયું, આ બીજું વર્ષ થઈ ગયું, હવે હજી પાછા 20%, ફરીથી મેં તમને કીધું આના 53 76ના ડબલ, 6 × 2 = 12, 7 × 2 = 15, 3 × 6 = 7, 5 × 2 = 10, તો 10752. તો સીધું તમને ખબર છે સરવાળા રૂપે પણ બાદબાકી થઈ શકેલા, 8 × 2 = 10, 0 0, 7 × 3 = 4 × 5, તો 43008 આવો જવાબ આવે છે. એવું ક્યાંય છે? તમે કહેશો હા સર આર્યું, 43008. તો મજા આવી મિત્રો. તો આવું કંઈ કે ટકાવારીમાં સિમ્પલ જે છે એનું ફટાફટ તમે, હા જો તમને ગણતરી અમુક જો મૌખિક કરી શકતા હશો તો તમને સ્પીડ મળી શકે છે. હજી જોઈએ નેક્સ્ટ મિત્રો. એક્સમ આ પણ બહુ મસ્ત પૂછ્યો હતો અને સાવ સેલો, સાવ એટલે સાવ. જુઓ કે ચાની કિંમત 20% વધવાને લીધે એક વ્યક્તિ તેનો વપરાશ 20% જેટલો ઘટાડે છે, તો ચા માટેના તેના ખર્ચમાં કેટલા ટકાનો ઘટાડો થશે? મિત્રો ઘણી બધી શોર્ટકટ ને બધું હોય પણ હું તમને સિમ્પલ, કંઈ યાદ જ ના રાખવું પડે ને, એટલે હું તમને પેલું એવું ઉદાહરણ આપું કે આપણે ધારી લેવાનું, ધારો કે ચાની કિંમત 100 રૂપિયા છે, રાઈટ, અને તમારે ધારો કે 100 ગ્રામ જ ચા છે એ તમે પીવો છો. હવે જો ચાની કિંમત 20% વધે એટલે તમે તરત કહેશો કે 100 રૂપિયાવાળું છે એ 120 રૂપિયા થઈ જશે, કારણ કે 20% વધી ગયો છે ભાવ. બીજું 20% જેટલો ઘટાડો થઈ ગયો, એટલે 100 ગ્રામ જે વાપરતા હતા એ હવે કેટલા વાપરશે, 80 ગ્રામ. તો વાત એટલી જ છે કે 80 ગ્રામ જ્યારે ચાની વાત છે અને એનો જે ભાવ છે 120 રૂપિયા છે, તો હવે તમને ખબર છે કે કેટલા વાત, 80 ગ્રામનું કેટલા રૂપિયા થાય એટલું જ જોવાનું છે બરાબર. તો અહીંયા જ્યારે 20% વધ્યા એનો અર્થ એમ કહેવા માગે છે કે જ્યારે 100 ગ્રામ ચા છે તમે અગાઉ લેતા એ 100 રૂપિયાની આવતી હતી, હવે 120 રૂપિયાની આવે છે, અને હવે તમારે જોઈ છે કેટલી, તો કારણ કે ઘટાડો કરી નાખ્યો છે એટલે 80 ગ્રામ. તો 80 ગ્રામ ચાના 120 રૂપિયા લેખે કેટલા થાય, બસ આટલી તો વાત છે. તમે તરત જ 120 મૂકશો, પછી આ 100 અને 80 છે એને ઊંધા કરી નાખો છો, એટલે કે 80 ના છેદમાં 100 મૂકી દો છો, દાખલો તો પૂરો થઈ ગયો, કારણ કે આ 0 ગયો, આ 0 ગયો, આ 0, આ 12 × 8 તરત કહેશો 96, એટલે કે 96 રૂપિયા. અગાઉ કેટલા રૂપિયા જોતા હતા, 100 રૂપિયા, હવે કેટલા રૂપિયા જોઈએ છે, 96 રૂપિયા. એનો અર્થ કે તમે કેટલા ટકા ખર્ચ ઘટી ગયો, કારણ કે 100 રૂપિયાની જ બધી વાતો હતી, તો હવે તમારે 100 એ 96 થઈ ગયા છે, 100 રૂપિયાની બદલે 96 રૂપિયા થઈ ગયા છે, મતલબ કે 4% તમારો ખર્ચ છે એ ઘટી ગયો છે. તો જુઓ જોઈએ તે ચા માટેના ખર્ચમાં કેટલા ટકાનો ઘટાડો થશે, તો અહીંયા તમને જવાબ આપ્યો છે. અને ઇઝ ઇટ ઓકે? તો મિત્રો મજા આવી, તો આ મજા કરતા રહીએ, આગળ વધતા રહીએ. તમને કેવી મજા આવે છે જરૂરથી જણાવજો, અને હા વલોણું તો આપી જ દઈએ. તો હા મિત્રો, વલોણું તો તમારા માટે બનાવવું જ પડે, કારણ કે તમે મસ્તીથી અને મોજથી દાખલાઓ ગણી રહ્યા છો. મિત્રો ક્યાંય અટકતા નહીં હો, તમે રોજ પ્રેક્ટિસ કરશો, આટલા દાખલા ગણી લેશો, અને જે કંઈ શીખવું છું એ જો તમે શીખી જશો તો તમારા માટે દરેક વાત સહેલી બની જશે. અને એટલે જ વલોણાની અંદર કે સહેલું છે વિચારશો, તમારે હવે છે ને હવે એવું જ વિચારવાનું કે બધું સહેલું છે, અને ખરેખર ક્યાં તમને અઘરું લાગે તો કહેજો ને, કે સહેલું છે એ વિચારશો તો સહેલું જ બની જશે, સહેલું છે વિચારશો તો સહેલું જ બની જશે, અઘરું અઘરું બહુ કર્યું એ ભૂતકાળ બની જશે. મિત્રો હવે એ ભૂતકાળ બની ગયો છે, કારણ કે હવે તમારા માટે કોઈ વાત અઘરી રહી નથી. મિત્રો વિચારો કે જીપીએસસી ક્લાસ 1-2ની અંદર જે મેથ્સ રીઝનિંગ પૂછાણું છે તો એ તમને હવે આવડે છે,
તો હવે કંઈ ચિંતા નથી. તો બસ મિત્રો, કામ કરતા રહીએ, બધાને જોડતા રહીએ, અને હા, જાજુ કામ કરવું છે, મોજથી કામ કરવું છે, અને યસ, બધાની સાથે રહીને કામ કરવું છે. વિશ ઓલ ધ બેસ્ટ તમારી કોમેન્ટની રાહ સાથે. આવજો.